નમસ્કાર, સમાચાર સુપર ફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ. પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભાવિ ભક્તજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આજથી શિવ મંદિરમાં ભક્તજનો ભગવાન મહાદેવના ચરણે નતમસ્તક થઈ રહ્યા છે. શ્રાવણ મહિના એ હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો છે. આ મહિનામાં શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે અને તેમના ઇષ્ટ દેવ સમક્ષ નતમસ્તક થાય છે. ખાસ કરીને ભગવાન નીલકંઠના શરણે પડીને પુણ્યનું ભાથું ભેગું કરે છે. આજથી તમામ શિવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહાપર્વ એટલે શ્રાવણ મહિનો. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. બપોરથી જ ગઈકાલે ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. દાદાના દર્શનની એક ઝલક મેળવીને ભક્તો મોડી રાતથી જ કતારમાં લાગી ગયા હતા. આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દેવોના દેવ મહાદેવની આરાધનાનો પાવન પર્વ એટલે શ્રાવણ મહિનો. આજે શ્રાવણ મહિનાના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાતાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી. ગુજરાતમાં ગાજેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. કોંગી કાર્યકર્તાઓ સોમવારે રાજ્યભરના 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે. વિરોધ પ્રદર્શન પહેલા જ કોંગી કાર્યકર્તાઓએ ભાજપ પર આરોપોનો મારો ચલાવ્યો. મગફળીની ખરીદી અને સંગ્રહ કરવાનું ભાજપનું આયોજનબદ્ધ કાવતરું હોવાનું તેમણે કહ્યું. મગફળીકાંડ મામલે શનિવારે કચ્છમાં પરેશ ધાનાણીએ ધરણા કર્યા. કચ્છના કીડાણા ગામમાં આવેલ મગફળીના ગોડાઉન સામે તેમણે ધરણા કર્યા, જેમાં કચ્છ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. જાન્યુઆરી મહિનામાં ગાંધીધામના આ ગોડાઉનમાં સંગ્રહ કરાયેલી મગફળીની 65,000 બોરી સળગી ગઈ હતી, જેમાં 10 કરોડના કૌભાંડની આશંકા છે. ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર કૌભાંડીઓને છાવરી રહી છે. જ્યાં સુધી સરકાર કૌભાંડના મૂળિયા સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન યથાવત રાખશે. સાથે જ ગાંધી આશ્રમ સામે અચોક્કસ મુદતના ધરણા કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠામાં મગફળી કૌભાંડના પુરાવાઓ મળ્યા છે, જેમાં બે ખેડૂતોની જાણ બહાર મગફળીની ખરીદી થઈ હતી અને ખરીદીના નાણાં જાણ બહાર ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા. ખેડૂતોએ ક્યારેય મગફળી વાવી નથી. ભાભરના ગોવિંદ રબારી સાથે આ છેતરપિંડી થઈ હતી. પીડિત ખેડૂતોએ તપાસની માંગ કરી છે. વાવના મફાજી ઠાકોરના કૌભાંડ બહાર આવ્યું છે. જેતપુરમાં લલિત વસોયાની જળસમાધિ મામલે અટકાયત કરેલા તમામ ધારાસભ્યોને હાર્દિક પટેલને મુક્ત કરવામાં આવ્યા, જોકે તેમને મુક્ત કરતા પહેલા લલિત વસોયા પાસેથી લેખિતમાં બાંયધરી લેવાઈ હતી. ભાજપના ધારાસભ્ય ભરત બોઘરા અને જયંતિભાઈ ઢોલે લલિત વસોયા અને હાર્દિક પટેલ પર આંદોલનના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2019ના લોકસભાના લક્ષ્યને પાર પાડવા ભાજપે કમર કસી છે. લોકસભા પ્રભારી સીડી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક યોજાઈ. ગાંધીનગર લોકસભાના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા થઈ. કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કહેવાયું. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે સોશિયલ મીડિયા અભિયાનને તેજ કર્યું છે. જીપીસીસી ખાતે તમામ વિધાનસભાના ઇન્ચાર્જ અને કોઓર્ડિનેટરની તાલીમ આયોજિત કરાઈ. કોંગ્રેસે એક બુક અને એક એપ લોન્ચ કરી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ અભિયાનને વેગવંતુ કરવાની હાકલ કરી. રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં હવે રાત્રિ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓને ડ્રેસમાં રહેવાનો આદેશ અપાયો છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં હાજર મહેકમમાંથી 30% કર્મચારીઓને નાઇટ ડ્યુટી કરવી તેમજ નાઇટ ડ્યુટી કર્યા પહેલા અને પછી કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો આદેશ અપાયો છે.
આ પરિપત્રમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ સપ્તાહમાં બે દિવસ નાઇટ ડ્યુટી કરવા, જ્યારે પોલીસ અધિક્ષકે સપ્તાહમાં એક દિવસ, રેન્જ આઈજીને મહિનામાં એક દિવસ નાઇટ ડ્યુટી કરવા કહેવાયું છે. કમિશનરને અનુકૂળતા મુજબ નાઇટ ડ્યુટી દરમિયાન જે કામકાજ ચાલી રહ્યું છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા કહેવાયું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી રહેલા ડ્રગ અને તેની વધી રહેલી ડિમાન્ડને લઈને રાજ્યના ડીજીપીએ ચિંતા વ્યક્ત કરી છે. ડ્રગ રાજ્યમાં કોઈ જગ્યાએ ના મળે તે માટે એટીએસને ખાસ સૂચના અપાઈ છે. ડીજીપીએ એટીએસને સૂચના આપી કે રાજ્યમાં ડ્રગને લઈને વધુમાં વધુ કડક કાર્યવાહી કરાય. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણી સંઘના પ્રચારમાં બબાલ થઈ. વીવીએસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ. પ્રચાર માટે પોલિટેકનિક કેમ્પસ ખાતે ગયેલ બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. સાતમા પગાર પંચને લઈને ઓલ ઇન્ડિયા રેલવે સ્ટેશનના માસ્તર હડતાળ પર ઉતરી ગયા. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં રેલવે સ્ટેશન માસ્તરો એક દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. તેમની માંગ છે કે તેમના પગારમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવે. 4,000થી વધુ સ્ટેશન માસ્તરોએ ભૂખ હડતાળ કરી હતી. બનાસકાંઠાની થરાદ શાક માર્કેટમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ. રેકડી સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે કાર્યવાહીના કારણે દબાણ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો. વડોદરામાં ફરી એકવાર ટ્રાફિક પોલીસ વિભાગે ગેરકાયદેસર અને આડેધડ પાર્કિંગ પર સપાટો બોલાવ્યો. આ ટ્રાફિક ડ્રાઈવમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમે શહેરના 4 અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી સંખ્યાબંધ વાહનો ડિટેન કર્યા હતા. રાજકોટમાં પીઆઈ બીપી સોનારાની બદલીના મામલે આહિર સમાજે કોઠારીયા ચોકડી પાસે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના અગ્રણી દિનેશ કારિયા સાથે મારામારીને લઈને તેમની બદલી કરવામાં આવી હતી, જેને પગલે આહિર સમાજમાં રોષ જોવા મળ્યો. ચક્કાજામ માટે પહોંચેલા લોકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. 15 જેટલા લોકોની અટકાયત કરી પોલીસે તેમને આજી ડેમ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. મોરબીમાં રાજકોટના પીઆઈ સોનારાની બદલીના વિરોધમાં વાંકાનેરના રંગ પર નજીક ગામ લોકોએ ચક્કાજામ કર્યો. વાહનોની લાઇનો લાગી જતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો. પરિસ્થિતિ પર તેમણે કાબુ મેળવ્યો. સુરતના વરાછા યોગી ચોકમાં મામલો ફરી બીચક્યો. માનસરોવર સોસાયટીના કોમન પ્લોટ પાસે મંદિર હટાવવા બાબતે બબાલ થઈ. મંદિર હટાવી કબજો લેવાના મામલે ધમાલ મચી ગઈ. ક્રેન લઈ મંદિર હટાવવા પહોંચેલ કોર્પોરેશનની ટીમ સામે મહિલાઓએ ભારે વિરોધ કર્યો. ઉનામાં આ સિઝનનો 50% વરસાદ પડ્યો છે, છતાં પાણીની તંગી યથાવત છે. ઉનાના નવા બંદર ગામે છેલ્લા સવા મહિનાથી પાણી નથી મળી રહ્યું. ગામ લોકોનું માનીએ તો રાવલ જૂથ યોજનાની પાણીની પાઇપલાઇનમાં ખરાબીને કારણે લોકો સુધી પીવાનું પાણી નથી પહોંચી શકતું. અરવલ્લીના મોડાસામાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રસ્તા પર બેસી રહેતા ઢોરને કારણે વાહન ચાલકો પરેશાન છે. પંચમહાલના કંડાચ ગામે વાંદરાનો આતંક છે. ગામમાં 1,000થી વધારે વાંદરા છે, જેમણે ગામ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. વાંદરાઓએ મહિલા ઉપર હુમલો કર્યો તો ખેતરમાં ઉગાડેલા પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. આણંદના સોજિત્રામાં એસીબીએ ટ્રેપ ગોઠવી. કોંગ્રેસના નેતા યોગેશ પટેલને લાંચ લેતા રંગે હાથે પકડી લીધા. રૂપિયા 1,00,000ની તેમને માગ લાંચની કરી હતી. વંદેવાળ તળાવની દિવાલના બિલ પાસ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10,00,000ની તેમણે લાંચ માગી હતી. રૂપિયા 1,00,000 તેઓ લઈ રહ્યા હતા ત્યારે રંગે હાથે પકડાઈ ગયા. ખેત તલાવડીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠામાં 9 જગ્યાએ ખોટા દસ્તાવેજ આપી છેતરપિંડી આચરાઈ છે. સરકાર સાથે રૂપિયા 5.25 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે જમીન વિકાસ નિગમના 5 અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ થઈ છે. ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 8 પરથી પોલીસે ગેરકાયદેસર ફિલિંગ સ્ટેશન પકડી લીધું છે, જેમાં સસ્તા ડીઝલના નામે બાયોડીઝલ વેચાઈ રહ્યું હતું. પોલીસે 5,100 લીટરના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે.
મહીસાગરના સંતરામપુર સબ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલ એક મહિલા પર પોલીસ કર્મચારીએ દુષ્કર્મ આચર્યું. મહિલા પીએસઆઈ ઉષા રાડા પોલીસ દિવસની ઉજવણી કરવા પહોંચ્યા, જ્યાં મહિલાએ પોતાની આપવીતી કહેતા આખો મામલો સામે આવ્યો હતો. દિંડોલી બ્રિજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. 15 દિવસ અગાઉ ઉત્તરપ્રદેશથી સુરતમાં રોજગાર અર્થે આવેલ યુવકની 1000 રૂપિયા માટે અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કર્યાનું ખુલ્યું છે. શામળાજી ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી 31 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે 2 વ્યક્તિઓની અટકાયત કરાઈ. ટ્રક હરિયાણાથી રાજસ્થાનના રસ્તે અમદાવાદ આવી રહી હતી. ટ્રકમાં પશુ આહાર ભરેલા બારદાનની આડમાં દારૂનો જથ્થો લવાઈ રહ્યો હતો. અરવલ્લીના મોડાસામાં દારૂ ભરેલી બાઇક સ્લીપ થઈ જતા રસ્તા પર દારૂ વેરાઈ ગયો. પોલીસે આ બાઇકનો પીછો કરતા બાઇક ચાલકે સમતુલા ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી, જેમાંથી પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી લીધી છે. પંચમહાલના શિવરાજપુર નજીક જબાન પાસે ગમખ્વાર અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના 7 વ્યક્તિના મોત થયા. આ તમામ મૃતકો બોડેલીના છે, જે કારમાં સવાર થઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા જાંબુખોડા શિવરાજપુર રોડ પરથી, ત્યારે જબાન ગામ પાસે તેમને અકસ્માત નડ્યો. આ ઘટના બાદ નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની એક ટીમ, 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. સુરતના સિયાલાજ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માત થયો. કન્ટેનર ચાલકે કાવડિયાઓને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. અકસ્માતની ઘટનાને લઈને કાવડિયા સંઘના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને લઈને કાવડિયાઓએ નેશનલ હાઈવે નંબર 8 પર ચક્કાજામ કર્યો હતો. કન્ટેનર ચાલક ઉપર કડક કાર્યવાહી કરવા કાવડિયા સંઘે માંગ કરી. અમદાવાદમાં એક વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. અમદાવાદના મણિનગર દક્ષિણી અંડરપાસની આ ઘટના છે. તાપીની શાળામાં 4th ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું. વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ જાણી નથી શકાયું. તાપીના ડોલવણ પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની આ ઘટના છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો. સુરતના અઠવા અડાજણને જોડતા 4 લેન નવનિર્માણ ઓવરબ્રિજનો એક સ્પાન અચાનક નીચે નમી પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો. નવનિર્મિત ઓવરબ્રિજના અપ્રોચના ભાગે તિરાડ પડી હતી, જે બાદ એક તરફનો ભાગ નીચે નમી પડ્યો હતો. ઘટના બનવા છતાં બ્રિજ સેલના અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટર કે સુરત કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા. બનાસકાંઠામાં થરાદના દેવપુરા પાટિયા પાસે ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એલપીજી ગેસનું ટેન્કર પલટી ખાઈ ગયું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને અમદાવાદમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ડોક્ટર પ્રવીણ તોગડિયાના વિહિપમાંથી છૂટા પડ્યા બાદ વિહિપે અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં સુરેન્દ્ર જૈન સહિત ગુજરાતના વિહિપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. આ કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. હિન્દુત્વની રક્ષા માટેના તેમણે શપથ લીધા હતા. આ સમયે સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે રામ મંદિર બનીને જ રહેશે. યોગ ગુરુ બાબા રામદેવ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. પતંજલિના કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને બળાત્કાર મામલે ગંભીર ઘટનાઓ હોવાનું નિવેદન આપ્યું અને તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે બેંકોનું એનપીએ કરનાર પરિવારની 7 પેઢીનો બહિષ્કાર સમાજમાંથી કરવો જોઈએ. રવિવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ભાવનગરમાં હાઈવેના ખાતમુહૂર્ત માટે પહોંચી રહ્યા છે, ત્યારે તેમના આગમન માટે ખાસ તૈયારીઓ કરાઈ રહી છે. શહેરની નારી ચોકડી પાસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેને લઈને આસપાસના તમામ વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. ડોમમાં પણ ભવ્ય સ્ક્રીન મુકાઈ છે અને પોલીસ સુરક્ષાને લઈને અંતિમ ઓપ આપવામાં આવ્યો. સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગણેશોત્સવમાં પોતાનો પગાર આપવાનું નક્કી કર્યું છે.
ગુણેશ મોદીએ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકાર તરફથી દર મહિને 59,205 રૂપિયાનું પગાર ભથ્થું તેમને ચૂકવવામાં આવે છે, જે હવે ગણેશ ઉત્સવ સમિતિને તેઓ આપશે, જેની વાર્ષિક કુલ રકમ 7 લાખથી વધુ થશે. મા ઉમિયાના યાત્રાધામ ઊંઝામાં ભક્તોનો અનેરો ધસારો છે, મહિમા જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારે પણ હવે ઉમિયાધામમાં આવતા ભાવિ ભક્તો માટે વધુ સુવિધા કરી છે. સરકારના પ્રવાસન વિભાગે મંદિરમાં સુવિધાઓનો વધારો કરવા 8.75 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ભક્તો માટે અદ્યતન વિશ્રામ ગૃહ બનાવાશે. સ્મશાન ગૃહમાં સૌર ઉર્જાથી અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુરતના નારાયણ ટ્રસ્ટ સંચાલિત અશ્વિની કુમાર સ્મશાન ગૃહ પર્યાવરણની રક્ષા માટે વધુ એક ડગલું લેવા જઈ રહ્યું છે. આશરે 13 લાખથી વધુના ખર્ચે સ્મશાન ગૃહમાં સોલાર એનર્જી પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરાયું. અમદાવાદમાં સીએન વિદ્યાલયમાં જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મદિવસની ઉજવણી કરાઈ. સીએન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ 100 કરતા પણ વધુ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. બાળ વૈજ્ઞાનિકોએ સમાજ ઉપયોગી પ્રોજેક્ટ બનાવ્યા હતા. દુર્લભ આયુર્વેદિક વનસ્પતિઓ વિશે પણ વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની સાથે સમાજ ઉપયોગી નવી શોધ કરવા વિદ્યાર્થીઓ પ્રેરાય તે હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ અને સુરત મનપા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત મેન્યુફેક્ચરિંગ સહિત સાઉથ ગુજરાતના પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીના વિક્રેતાઓ હાજર રહ્યા. સુરત મનપા દ્વારા 50 માઇક્રેનથી નીચેની પ્લાસ્ટિક બેગ અને થેલીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીના વિક્રેતાઓમાં અવેરનેસ આવે તે માટે અને લોક જનજાગૃતિ પણ ફેલાય તે હેતુસર અભિયાન શરૂ કરવામાં આવ્યું. સેમિનારમાં એસોસિએશન અને ટ્રેડર્સે 50 માઇક્રેનથી પ્લસ પ્લાસ્ટિકની કેરી બેગ સહિતની થેલીઓ જ વેચાણ અને ઉત્પાદન કરવાની સહમતિ દર્શાવી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવાઈ છે. અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના 1600 જેટલા ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલ માટે 120 કરોડના ખર્ચે એફ્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી તેને દરિયામાં છોડે છે. સંસ્કૃત વિભાગના વડા ભગવતી પ્રસાદ પંડ્યાનું નિધન થઈ ગયું. 93 વર્ષની વયે બીમારીના પગલે તેમનું નિધન થયું. મોરબીમાં 11 ઓગસ્ટ 1979ના દિવસે મચ્છુ ડેમ તૂટતા હોનારત થઈ હતી. આ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં મૌન રેલીનું આયોજન કરાયું. પરંપરા મુજબ 21 સાયરનની સલામી સાથે પાલિકાથી મૌન રેલીનું આયોજન કરાયું, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ચીફ ઓફિસર સહિતના અગ્રણીઓ જોડાયા. સુરતના ગોડાડરા વિસ્તારમાં આવેલી જ્ઞાનજ્યોત વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ 8,000 જેટલી રાખડીઓ અને ગ્રીટિંગ્સ કાર્ડ જવાનો માટે તૈયાર કર્યા છે, જે દેશની સરહદ પર રક્ષા કરતા જવાનોની લાંબા આયુષ્ય માટે મોકલવામાં આવશે. વિદ્યાર્થિનીઓએ શાળામાં અભ્યાસ કર્યા બાદ સૈનિકો માટે આ રાખડીઓ તૈયાર કરી હતી. નર્મદા ડેમમાં પાણી ઓછું થતાં ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લઘુરૂદ્ર યજ્ઞ કર્યો હતો અને ડેમમાં પાણી આવે તેને માટે પ્રાર્થના કરી હતી. ચુડાસમાએ ગુજરાતમાં સારો વરસાદ થાય તે માટે મહાદેવને પ્રાર્થના કરી. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના બાટમાલુમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં સેનાના 1 જવાન શહીદ થયા, 2 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. સેનાએ લશ્કરના કમાન્ડર નવીદ જટ્ટને ઘેરી લીધો છે. રૂપિયા 13,000 કરોડના પીએનબી કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદી વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટે શનિવારે સાર્વજનિક રીતે અખબારોમાં સમન્સ પાઠવ્યું છે. સમન્સમાં નીરવની બહેન પૂર્વી અને ભાઈ નિશાલ મોદીનું નામ છે. આ સમન્સ નવા ભાગેડુ અપરાધી કાયદા હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી 2019માં લોકસભા ચૂંટણી પહેલા કોઈ કસર છોડવા નથી માંગતી. તમામ રાજ્યોને સાવધાની કોશિશમાં અલગ અલગ જગ્યાઓના પ્રવાસ કરી રહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ પહોંચ્યા, ત્યારે અહીં પોસ્ટર વોર પણ જોવા મળ્યું. પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેટ ભેટમાં આપ્યું છે.
પીએમ મોદીએ આ બેટ હાઈકમિશનર અજય બસરિયાના હાથે મોકલાવ્યું. બેટ સાથે ઇમરાન ખાનને એક સંદેશ પણ મોકલાયો છે. બેટ પર ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓના હસ્તાક્ષર છે. હાઈકમિશનર અજય બસરિયાએ આ બેટ ઇમરાન ખાનને સોંપતા ભારત પાકિસ્તાન સંબંધો અંગે ચર્ચા કરી બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા વિકાસની આશા નવા પીએમ પાસે વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટે ઇમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. લોકસભાના રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ બિલ 2017ને મોહર લગાવી દેવામાં આવી છે. આ બિલમાં એનઆરઆઈને વોટ આપવાની મંજૂરી અપાઈ છે. વોટર લિસ્ટમાં સામેલ એનઆરઆઈ પોતાના મત વિસ્તારમાં કોઈને પણ પોતાના તરફથી વોટ આપવા માટે અધિકૃત કરી શકે છે. આ પ્રકારે કેન્દ્ર સરકારની નજર 1 કરોડથી વધુ એનઆરઆઈ વોટ પર છે. 543 લોકસભા બેઠકમાં 1.1 કરોડ એનઆરઆઈ છે. જો આશરે 21,000 વોટ આવે છે તો પણ ચૂંટણી પરિણામો પર તેની સીધી અસર પડી શકે છે. વડાપ્રધાન મોદી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન મુંબઈના 56મા દીક્ષાંત સમારોહમાં સામેલ થવા પહોંચ્યા. અહીં તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી લોકો પ્રેરણા લે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ ઘણા સફળ થઈ રહ્યા છે. સમાચાર સુપર ફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. આપ સતત જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.